કેશોદમાં શહીદોની પ્રથમ પુણ્યતિથિએ સ્મરણ જયંતિ નિમિત્ત શહીદ વંદના કાર્યક્રમ યોજાયો. લોક ગાયિકા અલ્પા પટેલ, લોક સાહિત્યકાર હરેશદાન ગઢવી શહીદ વંદના રજૂ કરી, જેમાં એકત્રિત થયેલ ફંડ શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવશે. કેશોદના મંડપ લાઇટ સાઉન્ડ એન્ડ ફ્લાવર એસોસિએશન દ્વારા કાશ્મીર ખીણના પુલવામામાં આતંકી હુમલામાં શહીદી વહોરતા સીઆરપીએફના જવાનોની પ્રથમ માસિક પુણ્યતિથિએ સ્મરણાંજલિ નિમિત્તે શહીદ વંદના લોક ડાયરાનું આયોજન ગતરાત્રિના કેશોદના વેરાવળ રોડ મુકામે આવેલ વ્રજવાડી ખામમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદ શહેરના સમાજના તમામ સમાજો, જ્ઞાતિઓ, મંડળો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ કેશોદ શહેર તથા બહાર ગામથી શ્રેષ્ઠીઓ પધાર્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ શહીદો માટે 2 મિનિટ મૌન પાળી શહીદોને સ્મરણાંજલિ રૂપી લોક ડાયરા દ્વારા શહીદ વંદના રજૂ કરવામાં આવી હતી, જે લોક ડાયરામાં નિવૃત્તિ પહોંચ્યો ધારાસભ્યશ્રીઓ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની ઝૂમી ઉઠ્યા હતા અને શહીદોના પરિવારોને મોકલવામાં આવનાર ફંડ માટે રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. શહીદ વંદનાના આયોજનનો તમામ ખર્ચ મંડપ લાઇટ સાઉન્ડ એન્ડ ફ્લાવર એસોસિએશન દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. શહીદ વંદના લોક ડાયરામાં જે ફંડ એકત્ર થયું તે તમામ શહીદ ફંડ શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવશે. શહીદ વંદના લોક ડાયરામાં શહેરીજનો, કેશોદ તાલુકા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન મન ધનથી સાથ સહકાર આપ્યો હતો. ગોવિંદ હડિયા.